નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ કેરિયર જીકે લેક્ચર સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણા માટે ખુશ ખબર એ છે કે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ જે LRDની જે ભરતી હતી એમનું રિઝલ્ટ આવી ગયું છે. તો એ રિઝલ્ટ વિશેની માહિતી મેળવવા માટે આ વિડીયોમાં તમે જોતા રહેજો. મિત્રો, લોક રક્ષક કેડર ભરતી અંગે જરૂરી સૂચનાઓ. તો તારીખ 10/12/2019 રોજ આખરી સુધારા પરિણામ જાહેર કરવામાં આવેલ, જેમાં મહિલા સામાન્ય ઉમેદવારોનું પરિણામ જાહેર કરેલ ન હતું. સરકાર શ્રી ગૃહ વિભાગ ગાંધીનગર 9, પત્ર ક્રમાંક મહક 10/20/20/11/72/સ, તારીખ 10/3/2020 લોક રક્ષક કેડરમાં મહિલા ઉમેદવારોની બિન હથિયારી લોક રક્ષક 828 અને હથિયારી લોક રક્ષક 1657 મળી કુલ 2485થી વધુ જગ્યાઓ મંજૂર કરવામાં આવેલ છે. જે ધ્યાને લઈ મહિલા ઉમેદવારોનું હંગામી પરિણામની માહિતી નીચે મુજબની છે. ઉપરોક્ત હંગામી પરિણામને લીધે અગાઉ તારીખ 10/12/2019 રોજ આખરી સુધારા પરિણામ જાહેર કરવામાં આવેલ, તેમાં મહિલા SC, ST અને SEBC ઉમેદવારોનું જે પરિણામ જાહેર કરેલ હતું તેમાં ફેરફાર થવા પામેલ છે, જે ધ્યાને લેવાનું રહેશે. આ હંગામી પરિણામ એટલે કે પ્રોવિઝનલ રિઝલ્ટમાં જે કોઈ મહિલા ઉમેદવારોને વાંધો હોય તો તેઓએ તારીખ 11/3/2020 તારીખ 14/3/2020 સુધીમાં પોલીસ ભરતી બોર્ડની કચેરી બંગલા નંબર G13 સરિતા ઉદ્યાન પાસે સેક્ટર 9 ગાંધીનગર ખાતે કચેરી સમય દરમિયાન જરૂરી પુરાવા સાથે રૂબરૂમાં આવીને રજૂઆત કરી શકાશે. ત્યારબાદ આવેલ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં. હંગામી પરિણામમાં જે મહિલા ઉમેદવારોનો સમાવેશ થયેલ છે તે પૈકી જે મહિલા ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણી બાકીમાં છે તેઓની દસ્તાવેજ ચકાસણી ટૂંક સમયમાં કરવામાં આવશે. દસ્તાવેજ ચકાસણી સમયે જે ઉમેદવારોના તમામ દસ્તાવેજો માન્ય હશે તેઓને નિમણૂક મળવાપાત્ર રહેશે અને જે ઉમેદવારોના કોઈપણ દસ્તાવેજો અમાન્ય હશે તો નિયમ મુજબ એમને કાર્યવાહી કરવામાં આવશે. હંગામી પરિણામમાં મહિલા અનામત અંગે નામદાર ગુજરાત હાઈકોર્ટ ખાતે દાખલ થયેલી દીવાની દાવાઓ SCA નંબર 22/8/26/2019, SCA નંબર 23/3/13/2019, SCA નંબર 3066/2020 તેમજ અન્ય કોઈ દાખલ થયેલ દાવાઓમાં જે ચુકાદાઓ આવે તે તમામને બંધન કરતા રહેશે. મિત્રો, રિઝલ્ટની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આ વિડીયોમાં મિત્રો આટલું. જે પણ કંઈ નવી માહિતી આવશે અમે તમને શેર કરીશું. જય હિન્દ, જય ભારત.